જોઈએ તો નંબર વન ગુજરાતીનું પેપર છે તો ગુજરાતીને આપણે ભાષા કહેતા હોઈએ છીએ જ્યારે ભાષાનું પેપર હોય ત્યારે અક્ષર આ વસ્તુ પેલી આવે કે અક્ષરમાં ધ્યાન રાખવું પડે અક્ષર સારા કરો ગુજરાતીનો પેપર ભરતી વખતે એક વસ્તુ હજી તમને યાદ કરાવી દઉં કે અક્ષરને ઉપરની લીટીને અડાને લખો ઉપરની લીટીને અડાને લખો કારણ કે ગુજરાતીનું પેપર છે બરોબર એટલા માટે ત્યારબાદ બીજી વસ્તુ જો ટાઈમ બગાડવાનો જ નથી ફટાફટ અહીંયા હું લખવા માંડીશ એના પછીની વસ્તુ છે જોડણી જોડણીમાં થોડુંક ધ્યાન આપો જોડણી સુધારો બરોબર વ્યવસ્થિત રસવાય દીર્ઘાય રસવા દીર્ઘાવાળું આ બધી વસ્તુમાં તમારે ધ્યાન રાખવાની છે એના પછી પેપર પડતી વખતે શું ધ્યાન રાખશો જો અમુક વસ્તુ કોમન હોય કે નવો સેક્શન નવા પતે એ વસ્તુ બધી તમને ખબર હજુ એટલે એમાં બહુ જાજો આપણે ટાઈમ બગાડશું નહીં ગુજરાતીનું તમે પાક્કું કરતા હોય તો પાક્કું કરવામાં કેવી રીતના કરવું તો કે ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન આ ચાર વિભાગ ગુજરાતીમાં પડે તો લેખન વિભાગમાં નિબંધ તૈયાર કરતી વખતે આપણે નિબંધના મુદ્દાને નિબંધના મુદ્દા નિબંધના

અને એમાં મોટે ભાગે શું હોય કે ગદ્ય એટલે કે પાઠના નામ આપેલા હોય અને તેમના લેખકના નામ હોય કોણ હોય લેખકના નામ એટલે કે કોણે લખેલું છે પદ્ય વિભાગ હોય તો અહીંયા પદ્યના નામ આપેલા હોય જેમ કે વૈષ્ણવજન તો કોને લખેલું છે તો અહીંયાના કવિના નામ હોય એટલે આ ટાઈપના આપણે જે છે એ જોડકા પૂછાઈ છે એટલે કે તમામ પાઠના લેખક અને કાવ્યના કવિઓ વિશે ક્વિક આપણે વાંચી લેવું જોઈએ એટલે આ વસ્તુ તમે તૈયાર કરી લો બસ આવી બધી વસ્તુઓ તમારે ગુજરાતીના પેપરમાં ધ્યાન રાખવાની હોય છે ઓકે બીજી વસ્તુ હવે જો આ પેપરની વસ્તુ હતી કે આવી બધી વસ્તુ આપણે પેપરમાં ધ્યાન રાખવાની પણ પેપર પૂરું થયા પછી જો આ તમારું બોર્ડ નું પહેલો પેપર છે એમાં ગુજરાતી ફર્સ્ટ પેપર હશે પેપર પૂરું થઈ જશે એના પછી પણ અમુક વસ્તુ ધ્યાન રાખવાની હોય પેપર પૂરું થશે એટલે બે પોસિબિલિટી હશે એક તો ખૂબ સારું પેપર ગયું હોય ટૂંકમાં ઓમ જોવા જઈએ તો ત્રણ પોસિબિલિટી હોય કે ખૂબ સારું ખૂબ ખરાબ અને મીડિયમ બરાબર પરંતુ આપણે બે જ વસ્તુ અત્યારે રાખીએ એક તો સારું તમારા મનથી સારું પેપર ગયું હોય કે તમને લાગે કે ના સારું ગયું વાંધો નથી અને કાં તો ખરાબ પેપર ગયું હોય હવે જો સારા પેપરમાં શું થાય તો કે લોકો છે એ ફૂલાઈ જાય શું થાય ફૂલાઈ જાય આમ દરાને જેમ ઓહો પેપર સરસ ગયું મજા આવી ગઈ બરાબર હા અને ખરાબમાં શું થાય લોકો બી જાય શું થાય બી જાય ઓહો હવે શું થશે મારું હવે કેવી રીતના હું માર્ક કવર કરીશ એવી બધી પોસિબિલિટી થાય જો ફૂલાવું પણ અત્યારે ખરાબ છે બીવું પણ અત્યારે ખરાબ છે જો ફૂલાઈ જશો તો નેક્સ્ટ પેપરની જે તમને અંદર થોડીક ગભરાહટ હોય અને એ ગભરાટથી તમને તમારી પ્રિપેરેશન વધારે કરવામાં હેલ્પફુલ મળતી હોય બરાબર તો એ વસ્તુ સારી છે થોડીક બીક બધાને બો એક્ઝામની હોય અને એ બીક છે જો એ ન હોય તો સરખી રીતે પ્રિપેરેશન એમ જોવા જાવ તો થાય જ નહીં બરાબર આ વસ્તુ તમે યાદ રાખજો તો એ થોડી ઘણી બીક હોય એ સારી હોય અને એ બીકને લીધે આપણે થોડુંક પ્રેશરથી વાંચતા હોય વધારે વાંચવાની ટ્રાય કરીએ એટલે આપણે જો પેપર સારું ગયું છે તો તમારે ફૂલાવાનું નથી જો પેપર ખરાબ ગયું છે તો પેપર પૂરું થઈ ગયું પછી કંઈ ચેન્જીસ ચેન્જીસ થવાના છે આપણાથી નથી થવાના તો પેપરને ભૂલી જાઓ જેવું પેપર ગયું છે એવું નેક્સ્ટ પેપરની પ્રિપેરેશન ચાલુ કરી દો કોની

તો ભાઈ સોલ્યુશન તમારે અત્યારે કરવાનું નથી હોતું પેપર જેવું પૂરું થાય સરસ રીતના પેપરને સાઈડમાં મૂકો બરોબર નાસ્તો પાણી કરો જમી લ્યો અને પછી નવા પેપરની પ્રિપેરેશન ચાલુ કરી દો જૂના પેપરમાં એટલે કે વહી ગયેલા પેપરમાં જેવું ગ્યુ છે તેવું સારું ગયું છે તો એ સરસ ખરાબ ગયું તો કઈ બહુ બીવાનું નથી કારણ કે તેમાં કંઈ આપણાથી ચેન્જીસ થવાનો નથી તો આપણે આવનારું પેપર આપણું બગડે નહીં એના માટે આપણે ખોટો ટાઈમ બગાડવાનો નથી અને સરસ રીતના નેક્સ્ટ પેપરની પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે પેપરનું સોલ્યુશન તો ક્યારે કરવું તો તમામ પેપર પૂરા થાય પછી સોલ્યુશન કરે રાખો વેકેશનમાં તમારી રીતના જોઈએ રાખો બરાબર અત્યારે ખોટો ટાઈમ બગાડવાનો નથી તો આવી આવી વસ્તુઓનું તમારે મિત્રો ગુજરાતીના પેપરમાં ધ્યાન રાખવાનું રહેશે તમામ પેપરની પહેલાં આપણે એક વિડીયો આવશે જેમ કે ગણિતનું પેપર હોય તો ગણિતના પેપરમાં શું ધ્યાન રાખવું ગુજરાતીનું હોય તો ગુજરાતીના પેપરમાં શું ધ્યાન રાખવું ઇંગ્લિશનું હોય તો તેમાં શું ધ્યાન રાખવું એવી રીતના આવશે જેનાથી તમને ક્વિક વસ્તુ એક તમને ખબર જ હોય છે પરંતુ તાજી કરાવવામાં આવશે કે આવી આવી વસ્તુનું મારે ચોક્કસથી ધ્યાન રાખવાનું છે ઓકે આ વિડીયોમાં આપણે અહીંયા જ રાખીએ છીએ આવજો ધન્યવાદ